પાલનપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં માનવ વેતનથી ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા થસ્તો જેટલા સંચાલકો તેમજ મદદનીશ અને રસોઈયાઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ત્રણ મદદનીશનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઇન કરી સારવાર હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની સાથે તંત્રમાં વિવિધ ક્ષેત્રે ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેમાં કોરોના પ્રકોપ વચ્ચે સ્કૂલોમાં બાળકોને અનાજનું વિતરણ કરતા મધ્યાહન ભોજનના કર્મીઓના આરોગ્યની દરકાર લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સંચાલકો રસોયા અને મદદનીશના કોરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ત્રણ દિવસ સુધી પાલનપુર તાલુકાના એકસો ને અઠ્યાસી જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સેજાવાઈઝ છસો જેટલા સંચાલકો રસોયા અને મદદનીશના કોરોના સેમ્પલ લઈ સ્થળ પર રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં જુદા જુદા કેન્દ્રના ત્રણ મદદનીશના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા